गुड मर्निङ बर्को स्ट्यान्डर्ड नाइन्थमा आफ्नै नौमो पाठ लेसन नम्बर नौ स्ट्यान्डर्ड नाइन्थमा लेसन नम्बर नौमा पहुँचिया था जे गतिनो पहिलो नियम अने गतिनो बीजा नियम विषय मैं तमने माहिती आपेली हती कि गतिनो पहिलो नियम शू कहेवा मागे छे अने गतिनो बीजो नियम शू कहेवा मागे छे उदाहरण द्वारा मैं तमने समझाव्युं हतुं। હવે આગળ જોશું કે ગતિનો ત્રીજો નિયમ શું કહેવા માગે છે, થોડું તમને યાદ કરાવી દઉં જે મેઇન મુદ્દો છે કે ગતિનો પ્રથમ નિયમ છે એ જડત્વની જડત્વનું પ્રમાણ દર્શાવે છે, જ્યારે ગતિનો બીજો નિયમ છે એ માપન બળનું માપનની પ્રક્રિયા દર્શાવે છે। આ બે નિયમો વિશે આપણે શીખ્યા, હવે ત્રીજો નિયમ શું કહેવા માગે છે એ આપણે જોશું। ગતિના બંને નિયમો વિશે, પહેલો નિયમ છે જડત્વની પ્રક્રિયા દર્શાવે છે, જ્યારે ગતિનો બીજો નિયમ છે એ બળના માપનની પદ્ધતિ દર્શાવે છે। જ્યારે હવે ગતિનો ત્રીજો નિયમ શું કહેવા માગે છે કે ગતિના પ્રથમ બે નિયમો આપણને જણાવે છે કે કઈ રીતે લગાડેલા બળ ગતિમાં ફેરફાર થાય છે તથા તે બળના માપનની પદ્ધતિ પણ આપે છે। એટલે બીજા નિયમની વાત કરે છે કે બે નિયમો છે એને આપણને શું કહ્યું છે, બળના માપનની પદ્ધતિ પણ આપે છે। ગતિનો ત્રીજો નિયમ દર્શાવે છે કે જ્યારે એક વસ્તુ જો શું કરે છે, હવે અહીંથી તમારે ગતિનો ત્રીજો નિયમ સ્ટાર્ટ થશે કે ગતિનો ત્રીજો નિયમ શું કહેવા માગે છે, આ થર્ડ નિયમ, કે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ ઉપર જ્યારે બળ લગાડે છે ત્યારે બીજી વસ્તુ પહેલી ઉપર તત્કાળ તરત જ પહેલી વસ્તુ ઉપર બળ લગાડે છે। આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે। અહીં સુધી તમારો આ ત્રીજો નિયમ આવે છે, શું કહે છે, અહીંથી તમારો આ ત્રીજો નિયમ સ્ટાર્ટ થશે। ગતિનો ત્રીજો નિયમ શું કહે છે કે જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુ ઉપર જ્યારે બળ લગાડે છે ત્યારે એ જ બીજી વસ્તુ છે તત્કાળ સમયે પ્રથમ વસ્તુ પર બળ લગાડે છે। બળની પ્રક્રિયા સમાન છે પરંતુ બંનેની દિશા વિરુદ્ધ છે, એ ગતિનો ત્રીજો નિયમ કહેવા માગે છે। આ બળો અલગ અલગ વસ્તુઓ પર લાગે છે, તે કદાપી એક વસ્તુ પર લાગતી ન હોઈ શકે। હવે તમને ગતિનો પ્રથમ નિયમ બહુ સરસ રીતે સમજાવું, ગતિનો ત્રીજો નિયમ કઈ રીતે છે કે જ્યારે આપણને કોઈ ઝાપટ લગાવે છે, જોજો હા, જ્યારે આપણને કોઈ ઝાપટ લગાવે છે તો આપણે એને શાંતિથી વાહ સરસ લગાવી છો એમ કહેશું નહીં, આપણે પણ સામે એટલી જ ઝાપટ એમને મારશું। એને આપણને જેટલા બળથી પ્રહાર કર્યો ને એટલા જ બળથી આપણે એમને પ્રહાર કરશું, વધશું ઘટશું નહીં, કે મને તે ઝાપટ શું કામ લગાવી, તો આપણે એટલા જ બળથી એમને ઝાપટ મારશું। તો બંનેનું બળ સમાન હતું, સામે મને મારી, મેં તો એમને બીજાને મારી, તો સામસામે બળોની પ્રક્રિયા સમાન હતી પરંતુ દિશા બંનેની કેવી હતી, વિરુદ્ધ હતી। આ ગતિનો ત્રીજો નિયમ કે જેટલી પહેલી વસ્તુ બળ છે એ બીજી વસ્તુ ઉપર લગાડે છે ત્યારે બીજી વસ્તુ છે એ તરત જ પહેલી વસ્તુ ઉપર પોતાનું બળ લગાડે છે। બળની દિશા બળની પ્રક્રિયા સમાન છે પરંતુ દિશા બંનેની અલગ અલગ છે, વિરુદ્ધ દિશામાં છે। ગતિનો ત્રીજો નિયમ એમ કહે છે કે જ્યારે એક વસ્તુ પર બળ લગાડે છે ત્યારે બીજી વસ્તુ પણ ત્યારે તરત જ એના ઉપર બળ લગાડે છે। આ બંને બળો સમાન છે પરંતુ બંનેની દિશા કેવી છે, વિરુદ્ધ છે, જે શું કહેવામાં આવે છે, ગતિનો ત્રીજો નિયમ તરીકે ઓળખવામાં આવે છે। ચાલો તમને બરોબર સમજાઈ ગયો છે ગતિનો ત્રીજો નિયમ, એકવાર રિપીટેશન કરી દો, કેમ કે આ પોઈન્ટ છે, ગતિનો ત્રીજો નિયમ શું છે કે જે કોઈ પણ વસ્તુ જ્યારે બળ લગાડે છે બીજી વસ્તુ ઉપર ત્યારે એ જ બીજી વસ્તુ છે એ પહેલી વસ્તુ ઉપર બળ લગાડે છે। બળો સમાન છે બંનેના પરંતુ બંનેની દિશા કેવી છે,
વિરુદ્ધ છે, જે ગતિનો શું કહે છે ત્રીજો નિયમ કહે છે. હું જે વસ્તુ ઉપર બળ લગાડું છું, હું કોઈને એકદમ ઝાપટ લગાવું છું, તો મારી જે પહેલી ક્રિયા છે એને ક્રિયાબળ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? ક્રિયાબળ કહેવામાં આવે છે. પરંતુ સામેવાળા છે એ પણ મને જો પાછું ઝાપટ લગાવે અથવા તો મને ધક્કો લગાવે, મેં કોઈ ઉપને ધક્કો લગાવ્યો હોય તો એ પણ મને સામે ધક્કો લગાવશે ને, તો મેં જે ધક્કો લગાવ્યો છે એ ક્રિયાબળ કહેવામાં આવે છે. પરંતુ સામેની વ્યક્તિ જો મને પાછું બળ લગાડશે તો એ ક્રિયા પ્રતિક્રિયાબળ કહેવામાં આવશે. એટલે બંનેનું બળ સમાન છે પરંતુ દિશા કેવી છે? વિરુદ્ધ છે. આ વસ્તુ યાદ રાખજો. તો વિરુદ્ધ દિશામાં હોય છે કે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે છે ત્યારે બીજી વસ્તુ તત્કાળ પહેલી વસ્તુ પર બળ લગાડે છે. આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ બળો અલગ અલગ વસ્તુઓ પર લાગે છે, રાઈટ ને? બંને વસ્તુ અલગ અલગ ઉપર હોય છે, તે કદાપી એક વસ્તુ ઉપર લાગતી જ નથી. હવે શું કહે છે? ફૂટબોલની રમતમાં ઘણી વાર ફૂટબોલ તરફ જોવામાં વધારે બળથી કિક મારવાના પ્રયત્ને પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે થાય છે, રાઈટ? ઘણી વખત ફૂટબોલ રમતા હોય ને તો આપણું ધ્યાન ક્યાં હોય છે? તો કે ફૂટબોલ ઉપર જ. આમ કરતા હોય તો ફૂટબોલ ઉપર આપણું ધ્યાન હોય છે, તો સામેનો વ્યક્તિ આપણી સાથે ખેલાડી છે અથડાઈ જાય છે આપણને ખબર પડતી નથી, કેમ કે આપણું બળ કેના ઉપર છે? ફૂટબોલ. તો સામેનો ખેલાડી છે એ પણ ફૂટબોલને પોતાની રમત કરવા માટે એના ધ્યાન ઉપર હોય છે, એટલે કે અથડાવવાની પ્રક્રિયા કરે છે. હવે શું કહે છે? હા, અથડાઈ જાય છે. આ ઘટનાને બંને ખેલાડીઓ ઈજાગ્રસ્ત થાય છે. ક્યારેક ક્યારેક અથડાઈ જાય છે તો ઈજાગ્રસ્ત, કારણ કે બંને એકબીજા પર બળ લગાડે છે. પોતપોતાના બળ ફૂટબોલ ઉપર લગાડતું હોય કે જો હું ઝડપથી એમને કિક મારી દઉં, કે હું ઝડપથી કિક મારી દઉં, પોતપોતાનું બળ લગાવે છે અને ઈજાગ્રસ્ત પણ પામે છે. બીજા શબ્દોમાં એકલા અટૂટા બળનું અસ્તિત્વ ક્યારેય શક્ય નથી. એકલું બળ લગાડે છે ક્યારેય શક્ય નહીં, કેમ કે બંને બળો એક સાથે જ લાગવામાં આવે છે. આ બંને પરસ્પર વિરુદ્ધ બળોની, હા, વિરુદ્ધ બળોને ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કહેવામાં આવે છે. હમણાં જ હું બોલી કે જ્યારે મારા દ્વારા લગાડવામાં આવેલું બળ છે પ્રથમ ક્રિયા હોય તો એને ક્રિયાબળ કહેવામાં આવે છે, અને એ જ ક્રિયા પાછી બીજા દ્વારા આપણને લાગવામાં આવે છે ત્યારે એને પ્રતિક્રિયાબળ કહેવામાં આવે છે. આકૃતિ 9.10માં દર્શાવ્યા પ્રમાણે એકબીજા સાથે જોડેલા બે સ્પ્રિંગ બેલેન્સનો વિચાર કરીએ. હા, સ્પ્રિંગ બેલેન્સ બી સ્થિર છેડો એક દિવાલ પર દ્રઢ આધારે જડિત છે. બે સ્પ્રિંગ છે, પહેલું અને બીજું. બી છેડો છે ને એ દિવાલ સાથે જડિત છે, પહેલો છેડો છૂટો છે. હા, શું કહે છે? અને મુક્ત છેડા પાસે બળ લગાડવામાં આવે છે જ્યારે સ્પ્રિંગ બેલેન્સ એ, એટલે એ આ બાજુનો આવશે, બી આ બાજુનો કે દિવાલ સાથે જોડેલો છે, લગાડવામાં આવે છે ત્યારે જોઈ શકાય છે કે બંને સ્પ્રિંગ બેલેન્સ તેના સ્કેલ પર સરખું રીડિંગ દર્શાવે છે. એનો અર્થ એ થયો કે સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર લાગતું બળ અને સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા એ પર લાગતું બળ સમાન તો છે જ, પરંતુ દિશા બંનેની કેવી છે? વિરોધ છે. સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર લગાડેલ બળને શું કહેવામાં આવે છે? પહેલું જે બળ લગાડે છે એને ક્રિયાબળ, રાઈટ ને? તો શું કહે છે? એ જ્યારે બે બળ સ્પ્રિંગ રાખેલી છે, બરાબર, બી આ બાજુ છે એ આ બાજુ છે, એને ખેંચશો એટલે પહેલું બળ તમારે થશે, એટલે એને ક્રિયાબળ કહે. એ જ બળ પાછું બીને ખેંચશે એટલે એને પ્રતિક્રિયાબળ કહેવામાં આવે છે. ક્રિયાબળ અને જ્યારે સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા સ્પ્રિંગ બેલેન્સ એ બળે બળને લગાડે છે એને પ્રતિક્રિયાબળ કહે છે, જે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું વૈકલ્પિક વિધાન છે. એટલે કે દરેક ક્રિયાબળ સામે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં ક્રિયા પ્રતિક્રિયાબળ લાગે છે. તેમ છતાં યાદ રાખો કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા જુદી જુદી વસ્તુ પર એક સાથે લાગે છે, જે શું કહે છે? ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ કહે છે. હું તમને આમાં આકૃતિ બતાવું છું કે આમ શું કહ્યું છે. જો ક્રિયાબળ, અને કેમ કે આ બી છેડો છે ને સ્પ્રિંગનો, એ દિવાલ સાથે જડેલો છે, જ્યારે એ છેડો છે આપણા હાથની અંદર છે. હવે હાથથી તમે એનો સ્પ્રિંગ એ બેલેન્સ ખેંચશો તો બી પણ ખેંચાશે ને, પરંતુ એ શું કરશે? આમ પણ ખેંચાવાનો પ્રયત્ન કરશે, એટલે વિરુદ્ધ દિશા છે, કેમ કે દિવાલ સાથે જોડેલો છે, આમાંથી છૂટું પડશે ને, એટલે એ આમ ખેંચવાનો પ્રયત્ન કરશે. તમે આમ ખેંચશો એટલે વિરુદ્ધ દિશા થશે. તો શું કહે છે કે આ બેલેન્સ છે એ આવી રીતે ખેંચાશે અને આ રીતે ખેંચાશે, બંને વિરુદ્ધ બાજુ છે, દિશા વિરુદ્ધ છે, પરંતુ બળ તો એક સરખું જ લાગે છે ને. એટલે શું કહે છે કે ગતિનો ત્રીજો નિયમ, આ જે પહેલું ક્રિયા છે એ આ ક્રિયાને શું કહે? ક્રિયાબળ.
અને આને પ્રતિક્રિયા બળ સમાન અને વિરુદ્ધ દિશામાં જ હોય છે. હવે શું કહેવામાં છે, ધારો કે એક સ્થિર, તમે સ્થિર ઊભા છો અને રસ્તા પર ચાલવાનું શરૂ કરવાનો ઈરાદો કરો છો. સ્થિર ઊભા છે ને પછી આપણે કંઈક ચાલો ને હવે થોડું ચાલીએ. આપણે ગતિના બીજા નિયમ અનુસાર માટે એક બળની જરૂરિયાત ઊભી થાય છે જે તમારા શરીરમાં પ્રવેગ ઉત્પન્ન કરે છે. તે બળ કયું છે, સ્નાયુ બળ. આપણે આનું સ્થિર ઊભા હોય તો આપણે કહીએ છીએ કે ચાલો મારે થોડું ચાલવું છે, અથવા તો મને કોઈ બોલાઈ રહ્યું છે તો આપણે એમના તરફ જશું ને, તો પહેલાં શું કરશું, આમને ઉભાશું તો આપણે ચાલવાની જ્યારે પ્રક્રિયા કરશું ત્યારે આપણા શરીરના સ્નાયુ બળને હુકમ કરશું કે ચાલો આપણે આગળ ચાલશે. ત્યારે કયા બળની જરૂર પડે, તો કે સ્નાયુ બળની, જે રસ્તા પર રસ્તા પર લગાવો છો. શું આ બળ આપણને કઈ દિશામાં લગાડે છે, તે દિશા આપણને આગળ વધવું હોય, આપણે જેમ આગળ વધવું છે ને તો પહેલાં પાછળથી આપણે એ બળ, પીઠ પાછળથી એટલે બળ લગાવવું પડશે, વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડશે. ના, તે રસ્તા પર બળ પાછળના તરફ લગાવો છો. રસ્તા વળે તે જ સમયે તમારા પગ પર એટલું જ મૂલ્યનું, પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લાગે છે. જ્યારે ચાલવાનું શરૂ કરો છો ને ત્યારે પહેલાં આમ ઊંચાથી બળ કરો છો, એટલે કે પીઠ પાછળથી બળ લાગે છે. ચાલવું છે આગળ એટલે વિરુદ્ધ દિશામાં બળ લાગે છે જેથી તમે આગળ વધી શકો છો. અહીં એ નોંધવું જરૂરી છે કે ક્રિયા અને પ્રતિક્રિયા બળ મૂલ્ય સમાન હોવા છતાં હર વખતે, દરેક વખતે સમાન પ્રવેગ ઉત્પન્ન થતો નથી, કારણ કે આ બળો અલગ અલગ વસ્તુ પર લાગે છે. અહીંથી જે પીઠ પાછળથી જે બળ લાગ્યું છે ને એ તો સ્નાયુ બળ ઉપર લાગ્યું છે. પછી સ્નાયુ બળ શું કરશે, એ પગને આગળ વધવા પ્રતિક્રિયા કરશે. એટલે બળ લાગે છે સમાન, પરંતુ વસ્તુ પર અલગ અલગ લાગે છે, અને જેમના દળ અસમાન હોઈ શકે છે. આપણે લગાવેલું બળ અને ચાલવાનું દળ બે અલગ અલગ હોય છે. બંદૂક દ્વારા, આ ત્રીજું ઉદાહરણ છે, કે બંદૂક દ્વારા ગોળી છોડવાની ઘટનામાં બંદૂક દ્વારા ગોળી પર આગળની તરફ બળ લાગે છે. ક્યારેક ગન ઉપરથી બંદૂક, ગન ઉપરથી જે ગોળી છોડવામાં આવે છે, બંદૂક ઉપરથી ગોળી છોડવામાં આવે છે ને, ત્યારે તમે ઘણી વખત જોયું હશે કે પહેલાં તમે આવી તમે ખેંચો છો ગોળીને, તો આમ છોડવી છે તો તમે આમ શું કામ ખેંચો છો એને. જો ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ, બળ સમાન દિશા વિરુદ્ધ, ગોળીને આમ છોડવી છે તો તમે આવી રીતે એને જો અહીંયા રિકોઇલ ફોર્સ ખેંચો છો, આ જે છે ને આમને ખેંચશો એટલે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ થશે. એટલે શું કહે છે કે ગોળી પર, બંદૂક પર તેટલા જ મૂલ્યનું, પરંતુ વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. તેનાથી બંદૂક પાછળ તરફ ધકેલાય છે. ઘણી વખત ગોળી છોડી જાય પછી બંદૂક આમ આમ ખેંચાશે, એટલે વિરુદ્ધ દિશામાં ધક્કો લગાવશે, જે બંદૂકને રિકોઇલ કરવામાં પરિણામે છે. જો અહીંયા ખભા ઉપર રાખીને છોડતા હોય ને ઘણા વખત, તો એ બંદૂકની ગોળી છે એને આગળ પ્રક્રિયા કરવી છે, પરંતુ જ્યારે એ ગોળી છૂટશે ને ત્યારે બંદૂકને આગ પાછળ તરફ એનું ક્રિયાબળ લાગશે. એટલે કહેવાનો અર્થ શું છે કે બંદૂકનું દળ ગોળીના દળ કરતાં વધુ હોય છે, હોવાથી બંદૂકનો પ્રવેગ ગોળીના પ્રવેગ કરતાં ઘણો ઓછો હોય છે. એટલે ગોળીનો પ્રવેગ છે સાવ ઓછો હોય છે, જ્યારે બંદૂકનો પ્રવેગ વધારે હોય છે. એક ખલાસી, અહીં સુધી પછી હવે ખલાસી એટલે કે નૌકા ચલાવવાવાળો હોય ને, દરિયાની અંદર જે નૌકા ચલાવતો હોય ને એને ખલાસી. એક ખલાસી દ્વારા બોટમાંથી આગળ તરફ કૂદવાની સ્થિતિ ગતિના ત્રીજા નિયમનું ઉદાહરણ છે. કેટલા ઉદાહરણ તમને આપ્યા છે કે બળ કઈ રીતે લાગે છે, બળ વિરુદ્ધ દિશામાં એટલે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કઈ રીતે લાગે છે. કે એક ખલાસી દ્વારા બોટમાંથી આગળ તરફ કૂદવાની સ્થિતિ ગતિનું ત્રીજું ઉદાહરણ છે. જ્યારે ખલાસી આગળ તરફ કૂદે છે ને ત્યારે બોટ પાછળની તરફ ક્રિયાબળ કરે છે. કારણ એ તો અનુભવ લગભગ બધાને હશે જ. આપણે ક્યાંય પણ નૌકાયાન કરીએ છીએ ત્યારે આપણે જમ્પ લગાવતા હોય છે. જ્યારે જમ્પ લગાવો ને ત્યારે એક પગ સીધો પડી જાય છે ત્યારે નૌકા પાછળ તરફ, આપણો પગ છે એ પાછળ તરફ ધકેલાય છે, બોટને પાછળ તરફ, એટલે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ થશે. હવે શું કહે છે, જો આ ભાઈની વાત કરે છે, જો છે ને આ ભાઈ જેવો બોટમાંથી જમ્પ લગાવે છે ને ખલાસી, તો શું કરે છે, જેવો જમ્પ લગાવે છે ને એવી બોટ પાછળ તરફ, તમારે જવું છે આગળ તરફ, એટલે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ. એટલે જ્યારે ખલાસી આગળ તરફ કૂદે છે ને ત્યારે બોટ કેવી કરશે, ગતિ પાછળ. શું, ગતિના ત્રીજા નિયમ પ્રમાણે. હવે બે બાળકોને હજી પાછું ઉદાહરણ છે,
કે બે બાળકોને ગળગળેવાળા પાટિયા પર આકૃતિ 9.13 છે ને દર્શાવ્યા પ્રમાણે ઊભા રાખવાનું કરો. બે બાળકો છે, સ્ટુડન્ટ છે, બંને એક પાટિયા પર ઊભા છે. જુઓ શું કહે છે કે બંને પાટિયા પર ઊભા રાખવાનું, તેને રેતીના ભરેલો થેલો અથવા બીજી કોઈ ભારે વસ્તુ આપી દો અને તેમને થેલાને કેચ કરવાનું, રમત કરવાનું, કે તમે એકબીજાને કેચ કરવાની રમત કરવાનું કહો. હવે શું થેલો ફેંકવાથી કારણે બંને તત્કાળ પ્રતિક્રિયાનું બળનો અનુભવ કરશે? હા, વિરુદ્ધ દિશામાં છે. જુઓ બંને વિરુદ્ધ દિશામાં છે, બળ તો સરખું જ, રેતીનો થેલો તો બંનેને સરખો જ ઉપાડો પડશે. પરંતુ આ આમ આપશે ને, આ ભાઈ છે આ બેનને જ્યારે થેલો આપશે ને ત્યારે એનું વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ થશે, અને આ બેન છે એ પાછા ભાઈને થેલો આપશે રેતીનો, ત્યારે એ બેન આવી રીતે આગળ ક્રિયા કરશે એટલે ક્રિયાબળ, અને એનું બળ કેવું આવશે પાછો, એટલે પ્રતિક્રિયા બળ થશે. એટલે આ ભાઈ આમ જશે જ્યારે થેલોની રમત કરશે, રેતીનો થેલોની રમત કરશે ને ત્યારે આ ભાઈ છે આ બાજુ તરફ ગતિ કરશે અને આ બેન છે એ આ બાજુ તરફ ગતિ કરશે, વિરુદ્ધ દિશા કરશે. બળ તો સમાન છે પરંતુ ગતિ કેવી છે બંનેની? વિરોધ. એટલે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ. ફરીથી પાછું કહી દઉં, થેલો ફેંકવાનું, હા શું રેતીનો થેલો ફેંકવાનું કારણ એ બંને તત્કાળ પ્રતિક્રિયાનો બળનો અનુભવ કરે છે. તમે પાટિયાની ગળગળી એક સફેદ રેખા વડે દોરી શકો છો. હવે તમને એવું કહ્યું છે કે સફેદ રેખાથી દોરી શકો, એટલે અહીંથી આમ આમ દોરીશ, બરાબર છે, આ દોરી લો, એટલે આ કેટલું પાટિયું ખસે છે ને એનું અવલોકન તમે કરી શકો છો, જેથી બંને બાળકો થેલા ફેંકે ત્યારે બંને પાટિયાની ગતિનું અવલોકન કરી શકો છો કે જ્યારે આ ભાઈ છે આ બેનને આપશે ત્યારે એ પોતે પાછળની ક્રિયાબળ કેટલું કરશે ને એ તમે આ દોરી ઉપરથી અવલોકન કરી શકશો. હવે પાછું આ બેન છે આ ભાઈને આપશે ત્યારે આ બેન આગળ કેટલું ખસી જશે ને એ તમે આ દોરી ઉપરથી અવલોકન કરી શકશો. ચાલો આગળ જોશું કે બંને બાળકોને કોઈ એક પાટિયા પર ઊભા રાખો તથા બીજા એક બાળકને બીજા પાટિયા પર ઊભો રાખો. અહીં તમે ગતિના નિયમોનો અનુભવ કરી શકો છો કારણ કે આ સ્થિતિ એક જ બળ અને જુદો જુદો પ્રવેગ ઉત્પન્ન કરે છે. એક જ બળ પરંતુ પ્રવેગ કેવો છે બંનેનો? જુદો જુદો છે. હવે આગળ જોશું, બહુ સરસ આ પ્રક્રિયા આપી છે કે આ પ્રવૃત્તિમાં દર્શાવેલું પાટિયું 50 મીટર × 100 સેન્ટીમીટર આકારના 12 મિલીમીટર અને 18 મિલીમીટર ના જાડાઈના પ્લાયવુડ બોર્ડ, આ નીચે જે પાટિયું પૂછે ને એવું આછું, બહુ વજનવાળું નહીં, તો જ એનું ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ તમે જાણી શકશો, તો જ એનું અવલોકન કરી શકશો. હા, બોર્ડ બે જોડ બોલ બેરિંગ વ્હીલ દ્વારા બનાવી શકાય છે. નીચે હતા વ્હીલ જુઓ તમે, એટલે જ એને ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ ઓળખી શકશો. સ્કેટ વ્હીલનો ઉપયોગ વધારે સારો પડશે, એટલે જેનાથી તમે જેવું બળ લગાવશો ને એટલે એ પાછળના તરફ ખસે તો તમે ઓળખી શકશો. સ્કેટ બોલ અહીં એટલું અસરકારક નહીં રહે કે કારણ કે તેના દ્વારા સુરેખ પથ પર ગતિ કરવી બહુ મુશ્કેલ પડશે. હવે એમના પછી આવશે વેગમાનનું સંરક્ષણ, જે પણ આપણે નથી.